नमस्कार, हूँ छु विधि। बॉलीवुडना प्रसिद्ध अभिनेता 98 वर्षीय दिलीप कुमारनु वहेली सवारे निधन थयुं छे। मुंबईनी हिंदुजा हॉस्पिटलमां सवारे 7:30 वागे दिलीप कुमारे अंतिम श्वास लीधा छे। 30 जूने श्वास लेवामां तकलीफ थता दिलीप कुमारने हिंदुजा हॉस्पिटलमां आईसीयूमां दाखल करवामां आव्या हता। दिलीप कुमार पद्मभूषण, दादा साहेब फाळके सहितना अवॉर्डथी सन्मानित हता। दिलीप कुमारना निधनथी बॉलीवुडमां शोकनी लहेर फैलाई छे। अक्षय कुमारे ट्वीट कर्युं के दुनिया माटे अनेक हीरो हशे, परंतु अमारा माटे दिलीप कुमार एक ज हीरो हता। तो अजय देवगण, शाहरुख, सलमान सहित अनेक दिग्गज हस्तीओए दिलीप कुमारना निधन पर शोक व्यक्त कर्यो। वडाप्रधान नरेन्द्र मोदीए शोक संदेशमां लख्युं के दिलीप कुमारनुं निधन सांस्कृतिक दुनिया माटे मोटी क्षति छे। वडाप्रधान मोदीए सायरा बानोने फोन करीने सांत्वना पाठवी, तो केन्द्रीय संरक्षण प्रधान राजनाथ सिंहे तथा कांग्रेसना पूर्व अध्यक्ष राहुल गांधी, दिल्लीना सीएम अरविंद केजरीवाल सहित अनेक राजकीय नेताओए पण ट्वीट करी शोक व्यक्त कर्यो। आपने जणावी दईए के दिलीप कुमार नु साचू नाम मोहम्मद युसुफ खान। दिलीप कुमार नी पहली फिल्म ज्वार भाटा हती, जे बाद अंदाज, आन, देवदास, मुगले आजम, क्रांति, कर्मा, सौदागर जेवी अनेक क्लासिक फिल्मों में अभिनय कर्यो। दिलीप कुमारे छेल्ले फिल्म किल्ला में काम कर्यु हतुं। दिलीप कुमार ने बेस्ट एक्टर नो फिल्म फेर अवॉर्ड 8 वार मळ्यो। જ્યારે હિન્દી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। 2015માં સરકારે દિલીપ કુમારને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા। અત્યારે અમારા એસોસિએટ એડિટર નીરુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નીરુ, અત્યારે ત્યાંથી શું વિગતો મળી રહી છે હોસ્પિટલમાંથી? બોલિવૂડ માટેના એક મોટા માઠા સમાચાર છે, કરીને શોકની લહેર જોવા મળી રહી છે। સોશિયલ મીડિયા પર જે રીતે તમામ ટ્વીટ આવી રહ્યા છે, સવારે 7:30 વાગે મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં તેમને પોતાના અંતિમ શ્વાસ લીધા છે। કે અત્યારે સિંધી તેમની અંતિમ વિધિ જે છે, વિદાયની કેટલા વાગે કરવામાં આવશે તે લઈને થોડી વારમાં જે તમામ સામે આવશે, પણ તેમના પરિવારની વાત કહી, તેમના જે નજીકના લોકો હતા તેમની વાત કરી, તો તમામ લોકો અત્યારે ખૂબ શોકમાં છે। ખાસ કરીને આપણે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યું કે તમામ જે તેમના ફેન, જે તેમના ફોલોઅર્સ, જે રાજનૈતિક હોય કે પછી બીજા ફેસબુક હોય, તમામ લોકો અત્યારે તેમની આત્માની શાંતિ માટે આપી રહ્યા છે। ખાસ હું આપને જણાવી દઉં કે મુંબઈમાં તેમને શ્વાસ લીધા છે હિન્દુજા હોસ્પિટલમાં, થોડી વારમાં અત્યારે તમામ વિગત સામે આવશે। કોવિડની તમામ ગાઈડલાઈન લોકોએ પાલન કર્યું છે, તે લઈને તેમના જે ફ્રેન્ડ છે તેમના માટે અંતિમ દર્શન રાખવામાં આવે છે, કે તેને લઈને થોડી વાર માટે તમામ વિગત સામે આવશે। નીરુ, આગળ પણ આપની પાસેથી અપડેટ લઈએ છીએ। હજુ સુધી અંતિમ સંસ્કાર સંબંધી કોઈ જાણકારી સામે આવી નથી, પરંતુ આજે સવારે 7:30 વાગે દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હોવાની વિગત છે। અત્યારે દિલીપ કુમારને સૌ કોઈ યાદ કરી રહ્યા છે, ફિલ્મી જગતથી લઈને રાજકીય જગતની તમામ જે હસ્તીઓ છે તેઓ દિલીપ કુમારને યાદ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું, તેમણે સાયરા બાનો સાથે ટેલિફોનિક વાતચીત કરી। આ સિવાય રાહુલ ગાંધી, રાજનાથ સિંહ, નવીન પટનાયક, હેમંત સોરેન, આ તમામ જે નેતાઓ છે તેઓએ પણ દિલીપ કુમારને યાદ કર્યા છે। તો બોલિવૂડ જગતના પણ કેટલાય મોટા નામ કે જેઓ અત્યારે દિલીપ કુમારને યાદ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ટ્વીટ કર્યું છે તે અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ। આપને જણાવી દઈએ કે તેમણે ટ્વીટમાં લખ્યું છે કે તેમના જવાથી કલ્ચરલ વર્લ્ડ એટલે કે સાંસ્કૃતિક જગતને એક ખૂબ મોટી ક્ષતિ છે। તેમણે દિલીપ કુમારના પરિજનો, મિત્રો અને તમામ જે તેમને ચાહનારાઓ છે તેમના માટે આ ખૂબ મોટી ક્ષતિ છે તેવું ટ્વીટમાં લખ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્વીટ કર્યું છે અને તેઓએ દિલીપ કુમારના જે ઉત્કૃષ્ટ યોગદાન રહ્યું છે
તેમને અત્યારે તેઓએ ટ્વીટમાં યાદ કર્યું છે. આ સિવાય અન્ય કેટલાક નેતાઓએ પણ ટ્વીટ કર્યું હતું. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું અને તેમણે પણ લખ્યું હતું કે દિલીપ કુમારનું જવું એ ખૂબ મોટી ક્ષતિ છે. તેમના જે ફિલ્મો છે, તેમનો જે અભિનય છે તે આપણી વચ્ચે કાયમ માટે રહેશે, તેવું પણ રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સિવાય અન્ય કેટલાક નેતાઓ છે તેઓએ પણ ટ્વીટ કર્યું છે. અક્ષય કુમાર તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું. અક્ષય કુમારે પણ ટ્વીટ કરીને કહ્યું કે દિલીપ કુમાર એ અમારા માટે એકમાત્ર હીરો હતા. તેમણે ટ્વીટમાં જે વાત કરી છે તે આપણે અત્યારે બતાવી રહ્યા છે. તેમણે કહ્યું કે દુનિયા માટે બીજા કેટલા હીરો હોઈ શકે, પરંતુ અમારા માટે તો એકમાત્ર તે હતા. આખા હિન્દી સિનેમાના એક એરાનો અત્યારે અંત આવ્યો છે, તેવું તેમણે લખ્યું છે. તેમણે કહ્યું કે તેમના પરિવારજનો પ્રત્યે અત્યારે તેમની સંવેદના છે. અજય દેવગન તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું. તેઓએ પણ દિલીપ કુમારનો જે અભિનય છે તેમને લઈને તેઓએ પણ વાત કરી હતી અને તેમને પણ તેઓએ અત્યારે ટ્વીટમાં યાદ કર્યા છે. તેમણે કહ્યું કે એક ખૂબ મોટી ક્ષતિ અત્યારે હિન્દી સિનેમાને પણ પડી છે. તેમણે કહ્યું કે આ લેજન્ડ સાથે કેટલી એ મોમેન્ટ્સને શેર કરવાનો તેઓને લાભ મળ્યો છે. કેટલાક સ્ટેજ તેઓએ તેમની સાથે શેર કર્યા છે, છતાં પણ તેમના જવા માટે તેઓ ક્યારેય પ્રિપેર નહોતા રહી શક્યા. એક તેમણે કહ્યું કે એક ઇન્સ્ટિટ્યુશન જેવું એક આ વ્યક્તિત્વ અને ટાઈમલેસ એક્ટર તેઓએ દિલીપ કુમારને કહ્યા. રાજનાથ સિંહ સંરક્ષણ પ્રધાન તેમના દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું. તેમણે બેક ટુ બેક બે ટ્વીટ કરીને દિલીપ કુમારને યાદ કર્યા હતા. તેમણે પણ દિલીપ કુમારનું જે ફિલ્મ જગતમાં યોગદાન છે તેમણે યાદ કર્યું અને કહ્યું કે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેમણે એક્ઝામ્પલરી કન્ટ્રીબ્યુશન આપ્યું છે તેવા દિલીપ કુમાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. સ્મૃતિ ઈરાની તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાનીએ પણ શોક સંદેશ લખ્યો છે અને તેઓએ કહ્યું છે કે એક યુગનો અંત અત્યારે ચોક્કસપણે આવ્યો છે. અરવિંદ કેજરીવાલ તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું અને તેઓએ પણ અત્યારે તેમને યાદ કર્યા છે. જે વિગતો છે તે અનુસાર ટ્વીટમાં તેમણે લખ્યું છે કે હિન્દી ફિલ્મ જગત કે મશહૂર અભિનેતા દિલીપ કુમારજી કા ચલે જાના બોલિવૂડ કે એક અધ્યાય કી સમાપ્તિ હૈ. તેમણે કહ્યું કે તે અભિનય કલા જગત માટે એક વિશ્વવિદ્યાલય સમાન હતા, તે તમામ લોકોના દિલમાં હંમેશા જીવિત રહેશે. બીજી તરફ માયાવતી તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું. તેઓએ પણ શોક સંદેશ લખ્યો છે અને તેમણે જે પ્રકારે અત્યારે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપી છે તે આપણે ટીવી સ્ક્રીન પર અત્યારે બતાવી રહ્યા છે. તેમણે લખ્યું કે ભારતીય ફિલ્મ જગત બોલિવૂડ કે પ્રસિદ્ધ એવં જાની માની હસ્તી દિલીપ કુમાર કા આજ નિધન અતિ દુઃખદ. તેમણે કહ્યું કે તેમની જે અદાકારી છે તેમના થકી તેમણે ફિલ્મ જગતમાં એક અમીટ છાપ છોડી છે.